રાજકોટ જિલ્લાના ધાણેરા શહેરી વિસ્તારમાં ગત સાંજે 75મા આઝાદી પર્વની ઉજવણીના અધ્યાયે રંગારંગ કાર્યક્રમ સાથે ધાણેરા શહેર દેશભક્તિમાં મગ્ન થઈ ગયું હતું. જ્યારે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જૂનાગઢ ખાતે અમૃત વર્ષની ઉજવણી કરાઈ હતી, જેને લઈ આ કાર્યક્રમને ધાણેરા વાસીઓએ નિહાળી શકે તે માટે ધાણેરા વડતંત્ર દ્વારા લારુકા શાળા વિશાળ LED નું આયોજન કરાયું હતું. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જૂનાગઢ ખાતે અમૃત વર્ષની ઉજવણી કરાઈ હતી, જેને લઈ આ કાર્યક્રમને ધાનેરા વાસીઓ નિહાળી શકે તે માટે ધાનેરા વહીવટી તંત્ર દ્વારા તાલુકા શાળામાં વિશાળ LED નું આયોજન કરાયું હતું, જે અંતર્ગત ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કર, ઇન્ચાર્જ મામલતદાર ધીરુભાઈ પંચાલ, તાલુકા વિકાસ અધિકારી સરજુભાઈ જેઠવા તેમજ રાજકીય આગેવાનો હાજર રહી મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલની હાજરીમાં યોજાયેલ ભારતની ઓળખ સમા ભારતની સંસ્કૃતિ અને વારસાનો ફેલાવો કરનાર આગેવાનનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલ દ્વારા આઝાદી પછીના એક વર્ષના સમયને અમૃત વર્ષ તરીકે ઉજવણી કરી રાષ્ટ્રીય હિતની ભાવના પ્રગટ કરવા માટે આહ્વાન કરાયું હતું. તો આ તરફ ગત સંધ્યાની સમી સાંજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિનની ઉજવણીને લઈ ભવ્ય મશાલ રેલીનું આયોજન કરાયું હતું. ધાનેરા શહેર તેમજ તાલુકા યુવા મોરચા દ્વારા આયોજિત મશાલ રેલી ધાનેરા અંબાજી મંદિરથી પ્રસ્થાન કરી ધાનેરા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ધાનેરા લાલચોક ખાતે આવી પહોંચી હતી. સંઘર્ષ સેવા અને બલિદાન સાથે ભારત દેશના જય જયકાર ધાનેરા શહેરમાં ભારે દેશભક્તિનો રંગ જમાવ્યો હતો. તો આ જ રીતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા અખંડ ભારતના નાદ સાથે જય ઘોષ કરી આઝાદીના આગામી દિવસે સમી સાંજે ધાનેરાને ગજવ્યું હતું. ધાનેરા લાલ ચોક ખાતે પરિપૂર્ણ ભારત દેશની અખંડિતતા વિશે વિસ્તૃત માહિતી આપતા ડૉક્ટર AMS અગ્રવાલે ભારતના વીર પુત્રોના બલિદાનના શૌર્યની ગાથા રજૂ કરી હતી. લાલ ચોકથી અખંડ ભારતના નાદ સાથે રેલી સ્વરૂપે સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે પહોંચી ધ્વજરોહણ કરાયું હતું. વર્ષ દરમિયાન 14 ઓગસ્ટના રોજ દર વર્ષે અખંડ ભારતના નાદ સાથે ધ્વજરોહણ કરવામાં આવે છે.